મિત્રો તો ફરી એક વખત આપ સૌનું એટ નાઇન ટેન મેથ્સ એન્ડ સાયન્સ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ નવના ગણિત વિષયના એક નવા વિડીયોની અંદર ચેપ્ટર નંબર પાંચને આગળ વધારીશું જે છે યુક્લિડની ભૂમિતિનો પરિચય એની અંદર ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક સુધીનો અભ્યાસ કરી લીધો છે હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે યુક્લિડની પૂર્વધારણાને સમકક્ષ વિધાનો યુક્લિડની પૂર્વધારણાને સમકક્ષ હોય એ વિધાનો એનો અભ્યાસ આપણે કરવાના છીએ જે આપણા માટે પાંચ પોઈન્ટ બે માટેની થિયરી પણ કહી શકાય બરાબર તો આગળ વધતા પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરે તેમજ બેલાઇકન પણ પ્રેસ કરવું જેથી કરી તમને નવા વિડીયોની અપડેટ્સ સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર મળતી રહે તેમજ તમારા મિત્રો સુધી પણ આ બધા વિડીયો પહોંચાડો મિત્રો જેથી કરી તેમને પણ આ લાભ મળતો રહે અભ્યાસનો તો ચાલો હવે શરૂ કરીએ પૂર્વધારણાને સમકક્ષ રહેલીડ તો મિત્રો ધારણાઓમાં સૌ પ્રથમ જે વાત કરવાની છે જે ખાસ વાત છે એ છે પાંચમી પૂર્વ ધારણાને જે સમકક્ષ વિધાન છે એની કે પાંચમી પૂર્વ ધારણાને સમકક્ષ વિધાનનો અભ્યાસ આપણે કરવાનો છે તો સૌપ્રથમ વાત કરીએ આની અંદર સમકક્ષ વિધાનોની સમકક્ષ વિધાનો ની વાત કરવાની છે તો જે આપણે પાંચમી પૂર્વધારણા ધારણા શીખાતા યુકલિડ પાંચમી પૂર્વધારણા એ પૂર્વધારણા ગણિત અને તેના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે યુક્લિડની જે પાંચમી પૂર્વધારણા છે યુકલિડ પાંચમી પૂર્વધારણા જે આપણે અગાઉના વિડીયોમાં શીખી લીધી છે એ હજી ન જોયા હોય તો જોઈ લેવા લિંક પ્લેલિસ્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ યુકલિડની પાંચમી પૂર્વધારણા ગણિત અને તેના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે એટલે કે ખૂબ જ મહત્વ ધરાવતી છે ત્યાર પછીની વાત કરીએ કે યુક્લિડની વ્યાખ્યાઓ પ્રમેયો અને પૂર્વ ધારણાના વ્યાખ્યા પ્રમેય અને પૂર્વ સ્વરૂપ પરિણામ સ્વરૂપ જો બે રેખાઓને છેદતી રેખા બે રેખાઓને છેદતી રેખાની એક તરફ એક તરફ નો બંને અંતઃકોણોનો સરવાળો બંને અંતઃકોણોનો સરવાળો એકસો એસી થાય એકસો એસી થાય તો બંને રેખાઓ ક્યારેય છેદી ન શકે ક્યારેય છેદી ન શકે એટલે કે મિત્રો આપણે જે પાંચમી પૂર્વધારણા શીખા તેનું એક બીજું સ્વરૂપ છે પાંચમી પૂર્વધારણામાં આપણે શું શીખા હતા એવું શીખી ગયા કે જો બે રેખાઓને છેદતી રેખાના એક તરફના બંને અંતઃકોણોનો સરવાળો એકસો એસી કરતા ઓછો હોય એકસો એસી અંશ કરતા કેવો હોવો જોઈએ ઓછો અને અહીંયા શું કીધું છે કે એકસો થાય બરાબર છે ત્યાં એવું કીધું હતું કે એકસો એસી કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓ જે પ્રથમ બે રેખાઓ હોય અનંત સુધી તો એક એક સમજાય છે પરંતુ અહીંયા એનું બીજું સ્વરૂપ આપેલું છે કે અંત કોણોનો સરવાળો જો ખરેખર એકસો થાય ઓછો નહીં એકસો જ થાય તો બે રેખાઓ ક્યારેય પણ છેદશે નહીં આ વાત આમાં કરેલી છે જેને આપણે પાંચમી પૂર્વધારણાનું બીજું સ્વરૂપ કહી શકીએ સમકક્ષ વિધાન પણ કહી શકીએ બરાબર છે તો હવે એના પછીની આગળની વાત કરીએ જેમાં આપણે એક સ્કોટલેન્ડના ના ગણિત શાસ્ત્રીની વાત કરવાની છે પ્લે ફેર કોની વાત કરવાની છે પ્લે ફેર તો આ પ્લે ફેર કોણ હતા સ્કોટલેન્ડના ના ગણિત શાસ્ત્રી હતા ક્યાંના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય આપણા દેશના નથી સ્કોટલેન્ડના ગણિતશાસ્ત્રીએ ગણિત કઈક વાત કરી હતી ક્યારે સત્તરસોના ઓગણત્રીસમાં સત્તરસો ઓગણત્રીસમાં કંઈક વાત કરી હતી પ્લે ફેરે સ્વયં સત્ય આપ્યું એક એક સ્વયં સત્ય પોતે આપેલું છે એવું સ્વયં સત્ય આપ્યું કે કોઈપણ રેખા કોઈ પણ રેખા એલ અને તેની બહારના પી બિંદુમાંથી તેની બહારના પી બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા અનન્ય એટલે એક અને માત્ર એક રેખા એમ એલ ને સમાંતર હોય આવું એક સ્વયં સત્ય આપ્યું છે સ્વયં સત્ય શું હોય એ આપણને ખબર છે પરંતુ આ વસ્તુ કેવા શું માગે છે કે કોઈ પણ રેખા એલ અને તેની બહારના પી બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા ને સમાંતર હોય કઈ રેખા અનન્ય પણ એમ રેખા એ જે એમ રેખા હોય એ એલ ને સમાંતર હોય હવે આનું આપણે એક બીજું સ્વરૂપ શીખીએ તો આપણને સરળતાથી સમજાશે બીજું સ્વરૂપ આ વાક્યનું એવું છે મિત્રો કે દરેક રેખા એલ દરેક રેખા એલ અને તેના પર ન હોય તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ તેવા પ્રત્યેક બિંદુ પી માટે પ્રત્યેક બિંદુ પી માટે એક અનન્ય રેખા એટલે કે એક રેખા એમ એવી હોય છે એવી હોય છે કે જે પી માંથી પસાર થાય અને એલ ને સમાંતર થાય પી માંથી પસાર પણ થાય અને રેખા એલ ને સમાંતર થાય એટલે આ વસ્તુ કેવા શું માગે છે કે કોઈ રેખા એલ છે ધારો કે આ પ્રકારે એની કોઈ બહારનું બિંદુ પી અહીંયા આવેલું છે તો આમાંથી એટલે કે પીમાંથી પસાર થતી એક રેખા જેવી હશે આ ત્રીજી રેખા પસાર કરું છું આ ચોથી રેખા પસાર કરું છું અહીંયા હું પાંચમી રેખા પસાર કરું છઠ્ઠી રેખા પસાર કરું સાતમી રેખા આઠમી રેખા અનંત રેખાઓ પસાર થતી હશે આ બિંદુ બહારના બિંદુ પીમાંથી

ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોય એટલે કે જે બે રેખાઓ છેદતી હોય આ બંને રેખા એકબીજાને છેદે છે અને અહીંયા આપણને એક રેખા એલ આપી દીધી તો આ બંને રેખામાંથી કોઈ એક પણ રેખા આને સમાંતર હશે નહીં સમજાય છે હવે આપણે આના પછી જે બીજી વાત કરવાની છે એ છે યુક્લિડ આપણે અત્યાર સુધી યુક્લિડ ભૂમિતિ ભણતા હતા એટલે કે યુક્લિડ દ્વારા જે વસ્તુઓ વાત કરવામાં આવી હતી પૂર્વધારણા પ્રમેયો ઉદાહરણો એ બધી વાત કરતા હતા પરંતુ હવેનો અભ્યાસ કરવાનો છે અયુક્લિડ ભૂમિતિનો એટલે કે નોન યુક્લિડિયન જ્યોમેટ્રી કોનો અભ્યાસ કરવાનો છે અયુક્લિડિયન ભૂમિતિ અયુક્લિડ ભૂમિતિ અયુક્લિડ ભૂમિતિનો અભ્યાસ કરવાનો છે તો અયુક્લિડ ભૂમિતિમાં તમે સમજી શકો છો કે યુક્લિડ ભૂમિતિ કરતા બધી વસ્તુઓ વિરોધી હશે યુક્લિડ ભૂમિતિ કરતા બધી વસ્તુઓ કેવી હશે વિરોધી હશે બધા વસ્તુમાં વિરોધાભાસ જોવા મળશે સમજાય છે તો ચાલો જોઈએ અયુક્લિડ ભૂમિતિ એમાં પહેલી વાત એવી કરવામાં આવી કે યુક્લિડે યુક્લિડે તેના પ્રથમ અઠ્યાવીસ તેના પ્રથમ અઠ્યાવીસ પ્રમેયો સાબિત કરવા એટલે કે જે પ્રથમ અઠ્યાવીસ પ્રમેયો સાબિત કર્યા હતા તેમાં પાંચમી પૂર્વધારણા ઉપયોગમાં લીધેલી નથી પોતાની જે પાંચમી પૂર્વધારણા છે તેનો ઉપયોગ જ કર્યો નથી એટલે કે યુક્લિડની વાતનો વિરોધાભાસ ક્યાંક ક્યાંક જોવા મળશે એને જ અયુક્લિડ ભૂમિતિ પછીની વાત કરીએ બીજી વાત અયુક્લિટ ભૂમિતિમાં તો બીજી વાત એવી છે કે પ્રથમ પૂર્વ ધારણાઓ એટલે કે જે પેલી ચાર પૂર્વ ધારણાઓ છે એ પ્રથમ ચાર પૂર્વ ધારણાઓ અને સ્વયં સિદ્ધ જે આપણે અગાઉ સ્વયંસિદ્ધ સત્ય પણ ભણ્યા છીએ સ્વય સત્યોની મદદથી મદદથી સાબિત કરી શક્યા કે સાબિત કરી શક્યા કે પૂર્વધારણા પૂર્વ ધારણા હકીકતમાં હકીકતમાં એક પ્રમેય છે પૂર્વ ધારણા હકીકતમાં એક પ્રમેય છે એવું સાબિત કર્યું શું કોની મદદથી પ્રથમ ચાર પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યોની મદદથી એવું સાબિત કર્યું કે પૂર્વ અને સાબિતી એવું છે આ પૂર્વધારણા પૂર્વધારણાને પણ પક્ષ હોય સાધ્ય હોય સાબિતી હોય સાબિતી હોય એ સાબિત કર્યું કોની મદદથી સાબિત કર્યું ચાર પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો મદદથી સમજાય છે હવેની વાત અગત્યની છે પરંતુ પાંચમી પૂર્વ ધારણાને પાંચમી પૂર્વ પ્રમેયના રૂપમાં પાંચમી પૂર્વ ધારણાને પ્રમેયના રૂપમાં સાબિત કરવા પ્રમેયના રૂપમાં સાબિત કરવામાં પોતે અસફળ રહ્યા એટલે કે પાંચમી પૂર્વ ધારણાને તે પ્રમેય તરીકે સાબિત કરી શક્યા નહીં સમજાય છે પ્રથમ ચાર પૂર્વ સાબિત કરી દીધા પરંતુ પાંચમી પૂર્વ ધારણાને પ્રયત્ન કર્યા પરંતુ આ પ્રયત્નો ને લીધે એક મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ થઈ ત્યાર પછીની વાત કરીએ અયુક્લિટ ભૂમિતિમાં તો મિત્રો હવેની વાત એવી છે જે આપણે અગાઉ ઉપલબ્ધિની વાત કરી તો આ ઉપલબ્ધિને લીધે આ उपलब्धि ने लिदे चे सर्जन पामेल भूमिती होती उपलब्धि ने लिदे सर्जन पामेल भूमिती ने युक्लिडियत्तर युक्लिड युक्लिडियत्तर भूमिति अथवा तो અયુક્લિડ ભૂમિતિ કહે છે અયુક્લિડ ભૂમિતિ કહે છે બરાબર ગણિત શાસ્ત્ર નું સર્જન તર્કના ઇતિહાસમાં અવિશ્વરનીય ગણવામાં આવે છે યુક્લિડ ગણિત શાસ્ત્ર નું જે સર્જન છે યુક્લિડ ગણિત શાસ્ત્ર નું સર્જન તર્કના ઇતિહાસમાં તર્કના ઇતિહાસમાં અવિસ્મરણીય ભૂલાય તેવું અહીંયા ર ભૂલાઈ ગયો અવિસ્મરણીય ગણાય છે બરાબર છે જે વિશ્વની ભૂમિતિ છે બ્રહ્માંડની ભૂમિતિ છે કે જેમાં આપણે રહીએ છીએ તે ગોલીય ભૂમિતિ દર્શાવે છે શું કીધું ગોલીય ભૂમિતિ દર્શાવે છે યુક્લિડીય ભૂમિતિ જે યુક્લિડ ભૂમિતિ છે દર્શાવતું નથી ગોલીય ભૂમિતિ દર્શાવે છે સ્પેરિકલ જ્યોમેટ્રી ભૂમિતિમાં મિત્રો રેખાઓ સીધી નથી હોતી ગોલીય ભૂમિતિમાં ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી આ રેખાઓ જે છે એ દીર્ઘ વર્તુળોના ભાગ હોય છે દીર્ઘ વર્તુળ એટલે કે મોટા વર્તુળોના ભાગ હોય છે

બનતી આકૃતિઓને માટે માન્ય છે માત્ર જે એક સમતલમાં આપણે આકૃતિઓ બનાવી શકીએ એટલા પૂરતું જ માન્ય છે તેથી બહારનું માન્ય નથી સમજાય છે જે યુક્લિડ ભૂમિતિ છે એ વક્ર સપાટીમાં અસફળ જાય છે વક્ર સપાટી સમજાવવામાં અસફળ જાય છે યુક્લિડની જો આપણે ભૂમિતિ વક્ર સપાટી પર લગાવીએ વક્ર સપાટી એટલે શું સમજીએ વક્ર સપાટીમાં કેવી જાય છે નિષ્ફળ જાય છે અસફળ જાય છે વક્ર સપાટી એટલે વક્ર સપાટી હવે આપણે નળાકાર ઉપાડીએ કોઈ પણ આ પ્રકારનો નળાકાર હોય તો જે આ નળાકારની ઉપરની સપાટી હોય આ પ્રકારની સપાટી આ બધી જે છે એ વક્ર સપાટી હોય છે વક્ર એટલે કે આ રીતે વાંકી હોય વાકી સપાટીને વક્ર સપાટી કહેવાય તો વક્ર સપાટી પર આપણે યુક્લિડની ઉપયોગ કરીએ પ્રયોગ કરીએ તો એ ત્યાં નિષ્ફળ જાય છે ત્યાં કામ કરતી નથી નથી એટલે કે ભૂમિતિ વક્ર સપાટીને લાગુ પડતી હવે જે પછીની વાત આપણે આગળની વાત કરવા જઈ રહ્યા છીએ એ છે પાંચમી પૂર્વ ધારણાનું પ્રત્યક્ષ પરિણામ આપણે સમજવાના છીએ શું સમજવાના છીએ પાંચમી ધારણાનું પ્રત્યક્ષ પરિણામ તો ચાલો સમજીએ પાંચમી પૂર્વધારણાનું નું પ્રત્યક્ષ પરિણામ તો પાંચમી પૂર્વધારણાનું ધારણા પ્રત્યક્ષ પરિણામ એટલે પ્રત્યક્ષ પરિણામ એટલે કે આપણે જોઈ શકીએ તેવું એક પરિણામ પ્રત્યક્ષ આપણે નજરો નજર જેને નિહાળી શકીએ તેવું પરિણામ પરોક્ષ પરિણામ નહીં પ્રત્યક્ષ પરિણામ તો એ શું છે લખાણ કઈક આવું છે કે એવી સીધી રેખાઓની એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી એવી જોડનું એવી બે સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાઓથી એટલે કે દરેક જગ્યાઓથી સમાન અંતરે આવેલ હોય તો આ જ થઈ પાંચમી પૂર્વ ધારણા સમાન અંતરે આવેલી હોય એટલે કે એકબીજાને હોય તો તો મિત્રો આ વસ્તુ આપણે જોઈ જ શકીએ છીએ એવી બે સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે ધારો કે આને કઈ દી રેખા એલ આને કઈ દી રેખા એમ એવી બે સીધી રેખાઓ ઓલરેડી અસ્તિત્વ ધરાવે જ છે એ વસ્તુ તો સો ટકા સાચી જ છે એ પણ આપણે પણ સમજી શકીએ છીએ અગાઉ પણ આપણે

કોઈ પણ જગ્યાએથી અંતર માપો તો તમને અંતર સમાન જ મળે બરાબર છે આપણે કહેશું સમાંતર રેખા બસ તો આ જ વસ્તુ છે પ્રત્યક્ષ પરિણામ પાંચમી પૂર્વધારણા નું પ્રત્યક્ષ પરિણામ તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે અહીંયા જે થિયરીનો પોર્શન છે એ પૂર્ણ કરીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો નો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી મિત્રો આ બધી થિયરીઓને પાકી કરો વાંચો લખીને તૈયાર કરો તો ત્યાં સુધી મને રજા આપો આભાર